તો મિત્રો ક્વેશ્ચન છે આપણી પાસે નીચેનામાંથી કઈ પેકિંગ કાર્યક્ષમતાનો યોગ્ય ક્રમ છે. ધ્યાન આપજો કે ખાસ કરીને કાર્યક્ષમતાનો તમને યોગ્ય ક્રમ માંગ્યો છે. તો પહેલાં અહીંયા નજર નાખવાની, ઉતાવળ નહીં કરવાની, કારણ કે આનાથી આપણું ભવિષ્ય બનવાનું છે ને. તો એક એમસીક્યુમાં ઉતાવળ નથી કરવાની. અહીંયા જુઓ તમે કે કયા ક્રમ છે. તો જુઓ તો અહીંયા એક ક્રમ આપ્યો છે કે ભાઈ ગેટર દેનવાળી નિશાની છે, કંઈક ઇક્વલ આવે છે, કંઈક છે. પરંતુ જુઓ કે આપણી પાસે ટોટલ બધી જગ્યાએ કોણ કોણ છે. તો ભાઈ આ છે એચ સી પી છે, બરાબર, એચ સી પી છે. પછી કોણ છે, એચ સી પી છે આપણી પાસે, ચાલો એક છે આપણી પાસે એચ સી પી છે. બીજું છે આપણી પાસે જોતા જઈએ એફ સી સી છે. ત્રીજું આપણી પાસે છે બીસીસી અને ચોથું છે એસ સી. હવે આ બધું શું છે તમને યાદ જ હશે ને, એચ સી પી હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, પછી ફેસ સેન્ટર વાળી વાત છે, ફેસ સેન્ટર ક્યુબિક, બીસીસી બોડી સેન્ટર વાળી વાત છે અને સિમ્પલ ક્યુબ. તો આના પેકિંગ ક્ષમતાના આંકડા તમારે ખાસ યાદ રાખવાના છે. યાદ રાખજો આ હેક્ઝાગોનલ જે છે સૌથી વધારે 74% એફસીસી અને હેક્ઝાગોનલ બે સેમ છે, જે આવશે 74%. બોડી સેન્ટર તો આવશે 68%. આ તમે શીખાશો ચેપ્ટર નંબર 1 સૌથી છેલ્લે આવતો મહત્વનો ભાગ. અને સિમ્પલ ક્યુબિક, સિમ્પલ ક્યુબિક શું છે તો સિમ્પલ ક્યુબિકમાં તમને યાદ હશે 52.4 યાદ છે ને. આના ઉપર તો આપણે મજા કરી હતી ક્લાસની અંદર. યસ, તો એચસીપી એફસીસી બીસીસી અને એચસી. તો તમે જુઓ ક્રમ કયો છે, તો સૌથી વધારે એચસીપી છે, એફસીસી બે ઇક્વલ છે. તો પહેલાં ગોતી લો એચસીપી અને જે એફસીસી છે બે ઇક્વલ કઈ જગ્યાએ છે. તો અહીંયા ઇક્વલ છે, અહીંયા ઇક્વલ છે, અહીંયા ઇક્વલ છે, ત્રણેય જગ્યાએ ઇક્વલ છે. ઓકે, બીજી વાત કે સૌથી વધારે એચસીપી અને એફસીસી છે, બીસીસી એના પછી આવે છે, બીસીસી એના પછી આવે છે અને એચસી એના પછી આવે છે. તો આપણો જવાબ, આપણો જે જવાબ જે છે, આપણો જે જવાબ બનવાનો છે મિત્રો, એ જવાબ શું બનશે, એ ખ્યાલ આવી ગયો. તો જવાબ છે એ. ક્લિયર?